હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદ્દીપકીય અસર અને દ્રાવણમાં આયનીય સંતુલન વિશે આપણે જોઈ ગયા હતા. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષાર વિશે આપણે જોવાના છે. તો એસિડ, બેઝ અને ક્ષાર શબ્દ આવે એટલે તમને ખ્યાલ હશે કે 10મા ધોરણની અંદર તમે ભણી ગયા કે એસિડ જે છે સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે, અને એસિડ અને બેઝની વચ્ચે પ્રક્રિયા કરતાં આપણને ક્ષાર અને પાણી ઉત્પન્ન થતા જોવા મળશે. તથા એસિડ જે છે એ ભૂરા લાઇટમસ પેપરને લાલ બનાવે છે, અને બેઝ જે છે એ લાલ લાઇટમસ પેપરને ભૂરું બનાવે છે. આટલું તમને સારી રીતે યાદ હશે. તમને ખ્યાલ છે કે એસિડ, બેઝ અને ક્ષાર જે કુદરતની અંદર આપણને વિશાળ પ્રમાણમાં પ્રાપ્ત થતું જોવા મળશે. તથા હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ એસિડ આપણા શરીરની અંદર પાચક રસ તરીકે આપણને કાર્ય કરતું જોવા મળશે, કે જે જઠરમાંથી આપણને સ્ત્રાવ થાય છે તે પ્રતિ દિવસની અંદર 1.2 થી 1.5 લિટર જેટલો થતો જોવા મળશે, કે જે આપણે ખોરાકના પાચન ક્રિયા માટે ખૂબ જ આવશ્યક છે. તથા તમે સરકો નામ સાંભળ્યું, વિનેગર સરકો, કે જેને એસિડિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ એક મુખ્ય ઘટક તરીકે જાણીતો છે એસિડ તરીકે. એ જ પ્રમાણે લીંબુ છે, લીંબુની અંદર સ્વાદે કેવા છે, ખાટા છે, તેની અંદર પણ એસિડ હશે. તો લીંબુની અંદર પણ તમને કયું એસિડ જોવા મળશે, સાઇટ્રિક એસિડ જોવા મળશે. નારંગીની જ્યુસની અંદર તમને એસ્કોર્બિક એસિડ જોવા મળશે. એ જ પ્રમાણે આંબલીમાં તમને ટાર્ટરિક એસિડ જોવા મળશે. તો એ તમને કદાચ ખ્યાલ હશે. એસિડની વાત કરીએ તો એસિડ શબ્દ જે છે એ લેટિન ભાષાની અંદર શબ્દ છે, કે જે એસિડ શબ્દ સાના પરથી ઉતરી આવ્યો છે. તો લેટિન શબ્દ એસિડસ પરથી આપણને ઉતરી આવતો જોવા મળશે. કે એસિડની વાત કરીશું તો કેટલીક ધાતુઓ સાથે એની પ્રક્રિયા કરીશું તો એની અંદરથી આપણને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળશે. એ જ પ્રમાણે બેઝ છે, તો બેઝ પણ તમને ખ્યાલ છે કે સ્વાદે તુરા હોય અને સ્પર્શે આપણને ચીકણા જોવા મળશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધોવાનો સોડા છે કે જે બેઝ છે એ સ્પર્શે આપણને ચીકણા જોવા મળશે, અને એ ધોવાના કામોમાં વપરાતો જોવા મળશે. અને આપણે આગળ કહી ગયા કે યોગ્ય પ્રમાણમાં જો એસિડ અને બેઝને ભેગા કરવામાં આવશે તો આપણને ક્ષાર બનતો જોવા મળશે. તો ઉદાહરણ તરીકે અહીં આગળ આપણે જોઈશું ક્ષાર કયા કયા છે. NaCl સોડિયમ ક્લોરાઇડ છે, બેરિયમ સલ્ફેટ છે, BaSO4 છે, એ જ પ્રમાણે સોડિયમ નાઇટ્રેટ NaNO3 છે. તો આ પ્રમાણે અલગ અલગ આપણને ક્ષાર બનતા જોવા મળશે. અહીંયા આગળ આપણને સોડિયમ ક્લોરાઇડ NaCl જે છે એ ખોરાકનો એક અગત્યનો ઘટક તરીકે જોવા મળશે, કે જે હાઇડ્રોક્લોરિક એસિડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOHના છૂટા પડવાથી આપણને બનતો જોવા, એમની વચ્ચે પ્રક્રિયા થવાથી NaCl બનતો જોવા મળશે. જેમ કે અહીંયા આગળ H+Cl- હશે, એ જ પ્રમાણે Na+OH- હશે. તો આ Cl- Na+ સાથે જોડાશે અને આ H+ જે છે એ OH- સાથે જોડાશે, અને આપણને અહીં આગળ NaCl બનતું જોવા મળશે અને H2O બનતું જોવા મળશે. તો અહીં આગળ આપણને હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની વચ્ચે પ્રક્રિયા થવાથી NaCl બનતો જોવા મળશે. અહીં આગળ આપણે જો ધારો કે NaCl છે એ NaClને પાણીની અંદર ઉકાળીશું તો શું થતું જોવા મળશે, NaClને H2ની અંદર ઉકાળીશું તો આપણને Na+ અને Cl- બનતા જોવા મળશે. આ માઇનસ છે તો એની અંદર આપણને કેવી પ્રક્રિયા થતી જોવા મળશે, તો કે આ જે NaCl છે એની અંદર જે છૂટા પડશે ધન અને ઋણ વીજભાર છે, એમની સ્વીઝ પારસ્પરિક ક્રિયાને કારણે ખૂબ જ જકડાયેલા આપણને જોવા મળશે, કે Na+ અને Cl- છે એ ખૂબ જ વિરુદ્ધ વીજભાર ધરાવતો હોવાથી એકબીજા સાથે ખૂબ જ મજબૂતીથી જોડાયેલા જોવા મળશે.
એના કારણે આ બંને વિરુદ્ધ ભાર વચ્ચેના સ્થિર વિદ્યુત બળોનો જે માધ્યમ છે કે જે ડાયઇલેક્ટ્રિક અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળશે, તથા એને જ્યારે પાણીની અંદર ઓગાળવામાં આવશે ત્યારે શું થશે? શરૂઆતની અંદર આપણે જોશું એને પ્લસ, એની સાથે સીએલ માઇનસ, અહીં આગળ સીએલ માઇનસ, અહીં આગળ એને પ્લસ, અહીં આગળ એને પ્લસ સીએલ માઇનસ, એને પ્લસ સીએલ માઇનસ, એને પ્લસ. આ રીતે આખા અણુની અંદર આપણને એને પ્લસ સીએલ માઇનસ આ રીતે ઘણા બધા એને પ્લસ અને સીએલ માઇનસ જોડાયેલા જોવા મળશે. આ ખૂબ જ મોટો અણુ જોવા મળશે. હવે જ્યારે તમે એને પાણીની અંદર ઓગાળશો ત્યારે શું થતું જોવા મળશે? એને પ્લસ અને સીએલ માઇનસ છૂટા પડતા જોવા મળશે, જેથી અહીંયા આગળ દરેક એને પ્લસની ફરતે આપણને પાણીના અણુઓ જોડાયેલા જોવા મળે. આ એને પ્લસ છે, એની ફરતે આપણને પાણીના એચ ટુ ઓના અણુઓ જોડાયેલા જોવા મળશે. શું છે? એચ ટુ ઓના અણુ. એ જ પ્રમાણે અહીંયા આગળ સીએલ માઇનસની ફરતે પણ આપણને પાણીના અણુઓ જોડાયેલા જોવા મળશે, કે જેનું આપણે દ્રાવક યોજન થતું છે એમ આપણે કહી શકીએ. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણને એનએસીએલનું દ્રાવક યોજન થતું જોવા મળશે. તથા આપણને ખ્યાલ છે કે પાણી જે છે સાર્વત્રિક દ્રાવક છે, ખૂબ જ મોટા દ્રાવક તરીકે કાર્ય કરતો જોવા મળશે, જેનો 80 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણે આ સોડિયમ ક્લોરાઇડને પાણીની અંદર ઓગાળીશું ત્યારે આપણને સ્થિર વિદ્યુતીય પારસ્પરિક આકર્ષણો જે છે એ 80ના ગુણાંકની અંદર આપણને ઘટતા જોવા મળશે. કારણ કે પાણી જે છે પાણી કરતાં સોડિયમ ક્લોરાઇડ કરતાં અહીંયા આગળ એચટોનો સાર્વત્રિક ગુણાંક ખૂબ જ ઊંચો હોવાથી અહીંયા આગળ આપણને ડાયઇલેક્ટ્રિક અચળાંક ખૂબ જ ઊંચો હોવાથી આપણને એ એનએસીએલ એચટોની અંદર સરળતાથી ઓગળી જતો જોવા મળશે, અને એનો પારસ્પરિક આકર્ષણ બળો જે છે એમની વચ્ચેના એ 80ના ગુણાંકની અંદર આપણને ઘટતા જોવા મળશે. અને એના કારણે એને પ્લસ અને સીએલ માઇનસ જેવા આયનો જે છે એ પાણીની અંદર સરળતાથી આમ તેમ ફરી શકતા આપણને જોવા મળશે, અને એ જ્યારે ઓગળશે ત્યારે એને પ્લસ અને સીએલ માઇનસ વચ્ચે આપણને ઘણું અંતર જોવા મળશે. એ શાના કારણે? તો પાણીના અણુ વચ્ચેનું જલીયકરણ થવાને કારણે આપણને એમની વચ્ચે થોડું અંતર જોવા મળશે. હવે આપણે એસિડની વાત કરીએ એની અંદર, તો એસિડની અંદર જો જોશું તો હાઇડ્રોક્લોરિક એસિડ છે, એસિટિક એસિડ છે, તો એ બંને ધ્રુવીય સહસંયોજક અણુ જોવા મળશે. જેમ કે અહીં આગળ હાઇડ્રોજન અને ક્લોરિન છે, તો અહીં આગળ બંનેનો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને બંધ બનાવશે, પરંતુ અહીંયા આગળ આપણને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરિન તરફ થોડો આકર્ષાયેલો જોવા મળશે. આપણને ખ્યાલ છે ક્લોરિન વધારે વિદ્યુત ઋણભાર ધરાવશે, જેથી અહીંયા આગળ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, જેથી ક્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળશે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર જોવા મળશે. એમની વચ્ચેનો જે બંધ બનશે એ ધ્રુવીય સહસંયોજક બંધ બનતો જોવા મળશે. તો એમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું બનતું જોવા મળશે? એચ પ્લસ અને સીએલ માઇનસ. એને આપણે પાણીની અંદર ઓગાળીશું તો અહીંયા આગળ આપણને ખ્યાલ છે હાઇડ્રોજન જે છે ખૂબ જ સક્રિય છે, એટલે કે એની અંદર એચ પ્લસ છે એટલે કે ઇલેક્ટ્રોન જોવા મળશે, નિકાલી પ્રોટોન આપણને જોવા મળશે. તો જેના કારણે શું થશે? એ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અહીં આગળ આપણને જોવા મળશે, તો એ અબંધકારક ઇલેક્ટ્રોન સાથે આ ઓક્સિજન જે છે એ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપી દેશે અને એમની સાથે બંધ બનાવતો જોવા મળશે. એના કારણે એચ પ્લસ જે છે એના કરતાં આપણને એચ થ્રી ઓ પ્લસ આપણને વધારે પ્રમાણમાં યોગ્ય રીતે આપણે એને લખી શકીએ, કે જેને આપણે હાઇડ્રોનિયમ આયન તરીકે આપણે ઓળખી શકીએ. એ જ પ્રમાણે એસિટિક એસિડ છે, સી એચ થ્રી સી ડબલ ઓ એચ છે, તેનું પણ આપણે જલીયકરણ કરીશું તો અહીંયા આગળથી છૂટું પડતું જોવા મળશે એચ પ્લસ અને સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ છૂટો પડતો જોવા મળશે.
તેને આપણે હાઇડ્રોનિયમ આયન તરીકે લખી શકીએ, H3O પ્લસ તરીકે આપણે લખી શકીએ. તો આમની વચ્ચે પણ આપણને ધ્રુવીય સહસંયોજક બંધ બનતા જોવા મળશે, કે હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન પોતાની તરફ આકર્ષાતો જોવા મળશે, અને એમની વચ્ચે આ જે છે એ આંશિક ઋણ વીજભાર બનતો જોવા મળશે, અને આ જે છે એ આંશિક ધન વીજભાર બનતો જોવા મળશે. પરંતુ આપણને ખ્યાલ છે કે એસિડિક એસિડ જે છે એ નિર્બળ એસિડ છે, જેથી એનું આયનીકરણ જે છે એ લગભગ 5% જેટલું જ થતું જોવા મળશે, કે 5% કે 5%થી ઓછું થતું જોવા મળશે. તેથી આપણે કહી શકીએ કે આયનીકરણ કેટલાક અંશે, પદાર્થનું આયનીકરણ કેટલા અંશે થશે એ બંધની પ્રબળતા, એટલે કે એમની વચ્ચેનું જે બંધ હશે એની પ્રબળતા ઉપર અને ઉત્પન્ન થયેલા આયનોના દ્રાવક યોજન ઉપર આધાર રાખશે. દ્રાવક યોજન તમને દર્શાવ્યું કે પાણીની અંદર દ્રાવ્ય થશે તો ત્યારે ધારો કે H+ અને Cl- બનતા જોવા મળશે. તો આ દરેક H+ની ફરતે આપણને H2O અણુ ભેગા થતા જોડાયેલા જોવા મળશે. એ જ પ્રમાણે Cl ફરતે આપણને H2O અણુ જોડાયેલા જોવા મળશે. તો આ એનો દ્રાવક યોજન થશે. આમ આયનીકરણ જે છે એ બંધની પ્રબળતા અને ઉત્પન્ન થયેલા આયનોના દ્રાવક યોજન ઉપર આધાર રાખતો જોવા મળશે. હવે અહીં આગળ આપણે બે શબ્દો વિશે જોવાના છે, વિયોજન અને આયનીકરણ. વિયોજન એટલે શું? કે છૂટું પડવું. કોઈ પણ પદાર્થ હોય, દ્રાવ્ય ઘન પદાર્થ છે, તેને ઓગળશું એટલે છૂટું પડશે, અને એને આપણે વિયોજન કહીશું. એ જ પ્રમાણે આયનીકરણ કોને કહીશું? કે કોઈ પણ તટસ્થ અણુ છે, ધારો કે અહીં આગળ HCl સૌરાષ્ટ્રમાં તટસ્થ જ હતો, પરંતુ જેને જ્યારે આપણે એને દ્રાવણની અંદર આપણે ઉગાડ્યો અથવા તો પાણીની અંદર ઉગાડ્યો તો ત્યારે તે શું દ્રાવણની અંદર આયન સ્વરૂપે છૂટો પડતો જોવા મળે છે, આયન સ્વરૂપે વિભાજિત કર્યો, જેથી તેને આપણે આયનીકરણ તરીકે આપણે ઓળખીશું. પરંતુ હવે આપણે જે ટૉપિક લેવાનો છે એને દરેકની અંદર આપણે વિયોજન અને આયનીકરણ બંનેને એકબીજાના પર્યાય માટે વાપરીશું, એટલે કે એ બંને એક સરખા છે એમ વિચારીને જ આપણે એને જોઈશું. તો હવે એને પછીનો જે ટૉપિક જોવાનો છે એનું નામ છે એસિડ અને બેઝની આર્હેનિયસની સંકલ્પના. કે અહીં આગળ એસિડ બેઝની આર્હેનિયસની સંકલ્પનાની અંદર આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝની અલગ અલગ વ્યાખ્યાઓ રજૂ કરી. કે તમને તો ખ્યાલ જ છે કે એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય, અને એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરવા ક્ષાર અને પાણી સુધી ખૂટતો જોવા મળશે. એમણે ખૂબ જ પહેલાંના સમયની અંદર આર્હેનિયસે આપણને બે અલગ અલગ વ્યાખ્યાઓ આપી, જેની અંદર એસિડની વ્યાખ્યા શું હતી? એસિડ કોને કહેવાશે? તો એવા પદાર્થો જે પાણીમાં વિયોજન પામે છે અને હાઇડ્રોજન આયન આપે છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીં આગળ આપણે જોઈ ગયા HCl છે, એને પાણીની અંદર ઓગાળતા આપણને H+ આયન બનતો જોવા મળશે, તો જેને આપણે એસિડ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે અહીં આગળ આપણે જોશું એક HX નામનો પદાર્થ છે, એનું જલીયકરણ થતાં આપણને H+ છૂટો પડતો જોવા મળશે આયન, અને X- આયન છૂટો પડતો જોવા મળશે. તો અહીં આગળ આપણને H+ આયન છૂટો પડતો જોવા મળશે. તો એનો મતલબ શું થશે? કે આ જે પદાર્થ જે છે એ એસિડ જોવા મળશે. એની જ પ્રક્રિયા બીજી રીતે પણ આપણે લખી શકીએ કે HX પદાર્થની H2O સાથે પ્રક્રિયા કરતાં બંને શું છૂટો પડતો એમને એ છૂટો પડતો જોવા મળશે, અને આ H જે છે આ H2O સાથે જોડાશે અને આપણને H3O+ બનતો જોવા મળશે, અને X- આયન છૂટો પડતો જોવા મળશે. એવું શા માટે થશે H3O+? તો અહીં આગળ આપણને મેં તમને આગળ અહીં આગળ જણાવી જ ગયો કે H જે છે એ ખાલી ફક્ત પ્રોટોન, H+ આયન જે છે ખાલી ફક્ત પ્રોટોન ધરાવતો જોવા મળશે, ઇલેક્ટ્રોન હશે નહીં, એટલા માટે એ જલીય દ્રાવણની અંદર સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતો નથી. આથી તે દ્રાવક પાણીના ઓક્સિજન સાથે બંધ બનાવતો જોવા મળશે. અહીં આગળ ઓક્સિજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એની સાથે બંધ બનાવશે
અને ઓક્સિજન આ એક ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજન આપશે અને એમની વચ્ચે બંધ બનાવતો જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણને હાઇડ્રોનિયમ આયન બનતો જોવા મળશે કે જેનો આખર ત્રિકોણીય પિરામિડલ જેવો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે બેઝ કોને કહેવાશે? તો એવા પદાર્થો જે પાણીમાં વિયોજન પામે છે અને OH માઇનસ આયન એટલે કે હાઇડ્રોક્સિલ આયન, હાઇડ્રોક્સિલ આયન એટલે OH માઇનસ આયન આપે છે તેને આપણે બેઝ કહીશું. ઉદાહરણ તરીકે અહીં આગળ આપણે જોશું MOH નામનો કોઈ પદાર્થ છે અને પાણીની અંદર છૂટા પડતા એમ પ્લસ એમ એટલે કે મેટલ છે, મેટલ આયન અને OH માઇનસ આયન છૂટા પડતા જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ OH માઇનસ આયન છૂટો પડશે જેથી એ બેઝ તરીકે જોવા મળશે. એ જ પ્રમાણે NaOH છે તો એનો જલીયકરણ કરીશું તો આપણને Na પ્લસ અને OH માઇનસ છૂટા પડતા જોવા મળશે. તો અહીંયા આગળ Na પ્લસ NaOH કેવો જોવા મળશે? બેઝ તરીકે જોવા મળશે. પરંતુ આરહેનિયસે એસિડ અને બેઝની વ્યાખ્યા તો રજૂ કરી અને એના ઉદાહરણ પણ આપ્યા, પરંતુ માત્ર એ જલીય દ્રાવણોને જ લાગુ પડી શકાય. તો આ એની એક મર્યાદા આપણને જોવા મળશે, જેથી એને એક અપવાદ પણ જોવા મળશે કે આપણને એસિડ અને બેઝ જે છે એ અમુક એવા પ્રકારના પણ જોવા મળશે કે જેની અંદર આપણને OH માઇનસ આયન કે H પ્લસ આયન જોવા મળશે નહીં. જેમ કે બેઝની વાત કરીશું તો આપણે Na2CO3 શું છે? બેઝ છે. તો એની અંદર તો આપણને OH માઇનસ જોવા મળશે નહીં. તો એવા પદાર્થો માટે એ તથા એમોનિયા છે, NH3 છે, તો એવા પદાર્થોની બેઝિકતા એ સમજાવી શકતો નથી. કેમ? તો કે એની અંદર આપણને હાઇડ્રોક્સિલ આયન જે છે એ આયન જોવા મળશે નહીં. તો જેથી આ એક અપવાદરૂપ એની અંદર આપણને જોવા મળશે. તો એના માટે એના હાઇડ્રોક્સિલ આયન સિવાય હાઇડ્રોક્સિલ આયન જે ધરાવતા ન હોય એવા પદાર્થો માટે બીજા વૈજ્ઞાનિક બ્રોન્સ્ટેડ અને લોરીએ એસિડ બેઝની સંકલ્પના રજૂ કરી. તો એ એસિડ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝની સંકલ્પના જે છે એ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. તો તમારે વ્યવસ્થિત રીતે એસિડ બેઝ અને ક્ષાર તથા એસિડ અને બેઝની આર્હેનિયસની સંકલ્પના તમારે વ્યવસ્થિત રીતે વાંચવાની અને તૈયાર કરવાની રહેશે અને નોટબુકની અંદર નોટ કરવાની રહેશે. તમને 2-3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે એસિડ અને બેઝની આર્હેનિયસની સંકલ્પના ઉદાહરણ સાથે સમજાવો, તો તમારે આ પ્રમાણે અહીં આગળ સમજાવવાનું રહેશે. એ જ પ્રમાણે તમને આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે દ્રાવણમાં આયનીય સંતુલન પણ જોઈ ગયા, તો તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકાય.